તાલુકાની અંદાજિત 33 શાળાનો આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો લોકાર્પણ કરવામાં આવ્યું। વાત કરીએ થરાદ તાલુકાના દીપડા ગામની, આજે દીપડા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે મુખ્ય મહેમાન કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી માંગીલાલ તથા ભાજપના કિસાન જિલ્લા મોરચાના મહામંત્રી શ્રી મદનલાલ બેવટા તથા ડેલિગેટ નાગજીભાઈ પટેલ ઝાડરા તથા ગામના સરપંચ બિજલાભાઈ તથા ગામના આગેવાનો ભેગા મળી શુભ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। રિપોર્ટિંગ બાય હમીરભાઈ સુથાર, બનાસકાંઠા, સ્પીડ ન્યૂઝ 17। આજે દીપડા ગામની માધ્યમિક શાળાનો લોકાર્પણ કાર્યક્રમ હતો, એમાં ગામ લોકો અને ગામના વડીલો, ગામના સરપંચ, ગામના માધ્યમિક શાળાના આચાર્ય અને બધા ગામ લોકો જોડાણા હતા। ખૂબ સરસ સુંદર હાઈવે ઉપર એક માધ્યમિક શાળા ચાલુ થઈ છે, એમાં પૂરું કમ્પાઉન્ડ વોલ અને બોર સાથેની બિલ્ડિંગ તૈયાર થઈ અને આજે લોકાર્પણ હતું। આ શાળા લગભગ ભવિષ્યમાં 20-25 વર્ષને ધ્યાનમાં રાખીને બનાવેલ છે અને આ આજુબાજુના ગામડાના દીકરો અને દીકરી ભણે એના માટે ખૂબ સરસ વ્યવસ્થા થઈ છે। સાથે સાથે મારી ગામ લોકો અને આજુબાજુના ગામડાઓને વિનંતી કે દીકરા સાથે દીકરીને પણ અહીં ભણાવે તો નજીકના ભવિષ્યમાં પૂરતો શિક્ષણ મળી રહે અને સાથે સાથે દીકરીને પણ શિક્ષણ મળે તો ખૂબ જ સારું આ વિકાસ થઈ શકે, એમનો જીવન નિર્વાહમાં પણ એ ઉપયોગી થઈ શકે, એટલે બધા દીકરા દીકરીને ભણાવે આ વ્યવસ્થાનો લાભ લે। ધન્યવાદ। આજે દીપડા માધ્યમિક શાળાનું ઓપનિંગ હતું અને ઓપનિંગ પ્રસંગે અમને સૌને આગેવાનોને બોલાવ્યા હતા, આજે રંગે ચંગે ઓપનિંગ કર્યું છે। 2011માં તાત્કાલિક યુપીએ સરકાર વખતે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી થરાદ તાલુકામાં 12 સ્કૂલો મંજૂર થઈ હતી, જે કેન્દ્રીય ગ્રાન્ટથી મંજૂર થઈ હતી, એનું સંચાલન રાજ્ય સરકાર કરવાનું હતું। એ પૈકી એ વખતેના તાત્કાલિક એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ મુકેશભાઈ ગઢવીએ પણ રસ લઈને થરાદ પછાત અને શિક્ષણ રીતે પછાત હોવાના લીધે અને બાળકીઓનું પ્રમાણ શિક્ષણમાં ઓછું હોવાના લીધે ગામડામાં માધ્યમિક સ્કૂલ થાય એના માટે વિશેષ મહેનત કરીને 12 સ્કૂલો થરાદ તાલુકામાં મંજૂર કરાઈ હતી। એમાં વાંતડાવ ભાઈ અહીંયા દીપડા, ભુરિયા, બેવટા, બોરથલ, ડુઆ આવી 12 સ્કૂલો માધ્યમિક સ્કૂલો મંજૂર કરી હતી, એ આજે 10 વર્ષે તૈયાર થઈ અને આજે એનું લોકાર્પણ થયું છે સરકારશ્રીનો, યુપીએ સરકાર વખતે મનમોહનસિંહનો, આજે આપણે વખતે હયાત નથી એવા મુકેશભાઈ ગઢવી સાહેબનો, અને જે પણ સરકારોએ આમાં મહેનત કરી હોય, જે પણ આગેવાનો મહેનત કરી હોય, એ સૌનો આ તબક્કે હું આભાર માનું છું। અહીંયાના લોકો પણ ખૂબ હોંશથી અને રંગેચંગે અને મોટી સંખ્યામાં આજે ખૂબ ઉલ્લાસપૂર્વક ભાગ લઈને પોતાના બાળકોનું અહીંયા ભવિષ્ય ઘડાય અને ભણીને આગળ વધી 12 ધોરણ સુધી ગામમાં જ ભણી શકે એવી વ્યવસ્થા જ્યારે ગામમાં એક રણમાં મીઠી વેડી સમાન થઈ છે ત્યારે ગામ લોકો પણ ખૂબ આનંદિત છે। તમામ ફરીથી તમામ લોકોનું આ સ્કૂલો સાથે જોડાયેલા તન, મન અને ધનથી જે જોડાયેલા છે એ અને આંગળી જોડીને જેને પુણ્ય કમાય છે તમામ લોકોને આજે જ્યારે સ્કૂલનું ઓપનિંગ થઈને સ્કૂલ ચાલુ થઈ રહી છે ત્યારે એ તબક્કે સૌનો આભાર માનું છું। અમને બોલાવી અહીંયા ઓપનિંગ પ્રસંગે હાજર રાખ્યા, મુખ્ય મહેમાન તરીકેની જવાબદારી આપી અને અમારો સન્માન કર્યું, અને જે કંઈ બે શબ્દો કીધા સાંભળ્યા એ બદલ ગામ લોકોનો અને આ શાળા પરિવારનો ખૂબ આભાર, ધન્યવાદ, જય સાહેબ। જ્યારે સરકાર મોટી મોટી વાતો કરી રહી છે કે બેટી પઢાવો બેટી બચાવો, ત્યારે આપણે વાવથરાજની વાત કરીએ તો વાવથરાજની અંદર કિશોરીઓને અપહરણ પણ થાય છે, ત્યારે આના ઉપર રોક ક્યારે લાગશે? લોકોમાં અત્યારે ખૂબ દ્રીધા છે, જ્યારે કન્યા કેળવણીની વાત થાય છે અમે સામાજિક રીતે પણ એની એક ઝુંબેશ ઉપાડીને બાળકીને દીકરીને ભણાવો અને એને પણ